આજે કચ્છ જિલ્લા માટે હાશકારના સમાચાર આ છે કે કોઈ પણ કેસ જે છે નો પોઝિટિવ નોંધાયેલ નથી, સાથોસાથ જે 63 સેમ્પલ્સ હતા જે તમામ નેગેટિવ આવ્યા છે એમાં આપણા જે કચ્છના એકમાત્ર એક્ટિવ કેસ છે એમનું પણ સેમ્પલ હતું જે પણ નેગેટિવ આવ્યું છે, અને કાલે ખાતરી માટે ફરી પાછું એમને આપણે નેગેટિવ સેમ્પલ એમનું સેમ્પલ મોકલવામાં આવશે। આ સિવાય આજે બીજા સારા સમાચાર આ છે કે કચ્છ જિલ્લામાં ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ દ્વારા જે જીકે જનરલ હોસ્પિટલ છે એની જે લેબ છે એને માન્યતા આપી દેવામાં આવી છે, અને અહીંયા હવે કચ્છ જિલ્લામાં સ્થાનિકે કોરોનાના ટેસ્ટ થઈ શકશે। આ સિવાય જે બે સ્તરીય રણનીતિ ઘણાય છે જે બહારના પ્રવાસીઓ આવી રહ્યા છે એમને ચેક કરવા માટે પહેલી ચેકિંગ ચેકપોસ્ટ પર ઉપર થાય છે, અને બીજું જે ગામ લેવલે પછી મેડિકલ ઓફિસર ત્યાં જઈને કરશે એના માટે મેં આ જાત મુલાકાત લીધી છે આડેસરની અને સુરજબારી ચેકપોસ્ટની। ત્યાં ચાલતી સ્ક્રીનિંગ અને ડેટા એન્ટ્રીની કામગીરીનું જાત નિરીક્ષણ કર્યું છે, અને આવી ઓનલાઈન સિસ્ટમ વિકસાવવામાં આવી છે જેથી તરત જ ગામમાં કોઈ પણ વ્યક્તિ આવે તો અથવા તો ચેકપોસ્ટથી કોઈ પણ વ્યક્તિ આવે તો એને સંબંધિત મેડિકલ ઓફિસરને જાણ થઈ જાય છે, અને એ લોકો જ્યારે પછી ચેક કરી આવે છે તો અમને જાણ થઈ જાય છે, એટલે એક સુદૃઢ મોનિટરિંગની સિસ્ટમ પણ ગોઠવી દેવામાં આવી છે।